सदानन्दम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपा सकल जीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायनमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनारोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી મહારાજની જય બધા ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર સદ્ગુરુ આધારાનંદ સ્વામી પૂર અગિયારમું અને તરંગ આઠ એમાં છેલ્લે કથા લખે છે કે ભગવાન શ્રીહરિની મરજીમાં રહેવું એવું મહારાજે ભાદરા ગામની અંદર કીધું છે મરજી મારીને સેવા કરે ભગવાનને ગમે છે ઉચ્ચ સ્વરે કરીને ભગવાનનું ભજન કરવું એ આદિક મહારાજે વાતો કરી આગળ સદગુરુ આધારન સ્વામી લખે છે અને મુક્ત મુણિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર અગિયારમું તરંગ નવું શ્રીહરિધની કરી કે शान्तबे सो उठे जेवने निज इच्छा दिलधार सो उठे जेवने निज इच्छा धार पीतांबर पेरी ओडलिए पादुके पेरे पाऊ पीताम्बर पेरी ओडलिये पेरे पाऊ पाऊ पाओ धोएही नीर से पीठ पर बैठे आओ पाओ दोएही नीर से पीठ पर बैठे आओ શ્રીહરિ ધૂન કરીને જ્યારે શાંત થયા તે વખતે રસોઈ તૈયાર થઈ ગઈ હતી તેથી મનમાં ઈચ્છા કરીને જમવા માટે ઉઠ્યા એક પિત્બર પહેર્યું ને બીજું ઓઢ્યું ચરણોમાં ચાખડીઓ પહેરી ત્યાં પહોંચીને જળથી ચરણ ધોયા અને આવીને બાજોટ ઉપર બેઠા ઘી અને સાકર મેળવેલો ભાત થાળમાં ભરીને પીરસ્યો અને સરસ અડદની દાળ કરી હતી આવું ભોજન કરવું જોઈએ મહારાજને ઘી અને સાકર મેળવેલો ભાત અને અડદની દાળ તે પણ થાળમાં ધરાવી પાપડ લાવીને પણ ધર્યા અને શ્રીહરિ જમવા લાગ્યા જેટલી રુચિ હતી તેટલો ભાત જમ્યા બીજું કાંઈ નહીં ભાત ઘી સાકર અડદની દાળ ને પાપડ ઘૃત વિના ભાતઅ દૂધ સોલીને भाव जो शक्करजो तामेलिने प्रविने भावजन कोजि सरिता भावजन कोजि सरिता श्रीहरिवत भयति सरिता श्रीहरिवत भयतिसरता घी वगरना भात दूध लिधु પ્રવીણ શ્રીહરિએ તેમાં સાકર લીધી હરિભક્તોનો જેવો ભાવ હતો એ પ્રમાણે શ્રીહરિ જમ્યા જમીને તૃપ્ત થયા તે વેળાએ હાથ અને મુખ ધોયા પછીથી મુખવાસ લીધો અને બધા સંતોને જમાડવા માટેની પંક્તિ કરાવી બધા પાર્ષદો પણ આવીને પંગતમાં બેસી ગયા તેમને શ્રીહરિએ ભાતને સાકર પીરસ્યા પછીથી જેને જેવી રૂચિ હતી એ પ્રમાણે ભાતમાં ઘી આપ્યું ઘીની રૂચિ બધાની અલગ અલગ હોય ને કોઈને ધારે જોઈએ ઘી એવું પછી મહારાજે પીરસ્યું પંચાળામાં કેમ ઓલાને સેલન પીરસ્યું હતું પંચાળાના બધાના આ હીરોને કીધું ને હું જમશો સેલન થવા તો મહારાજ મહારાજ કે આ વરિ કયું મોતિયા જલેબી નહીં તે કે મોતળી બોતળી રહેવા દે કે તારી સ્વામીનારાયણ જમાડવું હોય તો સેલન મહારાજ કે આ શું છે મહારાજ ભાત બાફવાનો ઢીલો ગોળ અને પછી ઘી જવા દેવાનું ઉપરથી અને થાળીમાં રમઝમ રમઝમ ભાત કરે ને ઘીની વચ્ચે એને શેલન કહેવાય લો મહારાજને આવો થાળ ધરાવજો ને તમે જમજો તાકાત હોય તો અમેરિકા વાળા બધા પાર્ષદો પંક્તિમાં બેઠા પછી મહારાજે જેને જેવું જોઈતું હતું એ પ્રમાણે ઘી આપ્યું ઘી અને સાકર સાથેનો ભાત જ્યારે જમી રહ્યા તે પછી ઘી વગરનો ભાત આપ્યો અને તેમાં દૂધ અને સાકર શ્રી હરિયે સ્વયં પ્રેમથી પીરશે ક્યાંય છે વઘારેલું મરચાંનું શાક અને આપણે કચોરી છે ક્યાંય આ સાત્વિક ખોરાકો બધા એટલે સત્વગુણ વધે અત્યારે રાજસી ખોરાકો વધ્યા એટલે રજોગુણ વધે અને તામસી ખોરાકો વધ્યા તમે છો તામસી કયા તો તામસી એ શાસ્ત્રમાં બે રીતના તામસી છે માંસાહાર તો હોય નહીં આપણે પણ ફ્રીજમાં પડી રહ્યું ને જે એક દિવસ રાંધેલું અને બીજે દિવસે માઇક્રોવેવમાં ગરમ કરો તમે બીજે દિવસ ક્યાં છ મહિને ગરમ કરો પથ્થરવેલીના પાનના વાટા એ માઇક્રોવેવમાં ગરમ કરો ને એને એવું કીધું છે પણ અત્યારે ખોરાક બધા આવા થઈ ગયા આવા ઘીના દૂધના એવા ખોરાક રહ્યા નહીં અને દૂધના ખોરાક હોય તો પાછું ચોકલેટ વાળું દૂધ દૂધ હોય પણ કેવું ચોકલેટ વાળું બોન વિટા વાળું દાદા એવું દૂધ જોઈએ એટલે દૂધ નો જે મૂળભૂત ગુણધર્મ હતો એ જતો રહ્યો એક ગુણધર્મ ઓરિજિનલ ના રહેવા દીધો આઈસ્ક્રીમ એ દૂધનો ગુણધર્મ ગયો દૂધનો ગુણધર્મ જે ઓરિજનલ હતો ને એ ગયો દૂધનો ગુણધર્મ ઓરિજિનલ ગયો કે દૂધ જે છે એને ગરમ કરીને અંદર કેસર કે થોડું બદામ પિસ્તાનો પાવડર નાખીને એલચી નાખીને ભગવાનને ધરાવે એ ધરાવે એ સાદું દૂધ એ બરાબર છે પણ પછી બરાબર રબડી જેવું ચોકલેટ વાળું એ બધું દૂધ એ પાછું સત્વગુણમાંથી હામાં જ તો રજોગુણમાં એટલે જાજો ખોરાક અત્યારે અને પૃથ્વી પરનું મનુષ્ય રજોગુણ રજપ્રિય છે એટલે એવું જ ભાવે અને અત્યારે બધા એના ઉછેરી એમાં જ થયા હોય એટલે એવું જ ભાવે પણ આ તો પહેલા આવા ખોરાક હતા એટલે આયુષ્ય પણ લાંબી હતી અને ઘી નડતું નહોતું કામ એટલું કરતા હતા ને ખેતરની અંદર કામ એવું કરે મજૂરી એવી કરે ઘી પચી જતું હતું અને કોઈ પ્રકારનો રોગ થતો નહોતો અને આરામથી આંખે જોવે દાંતે હારા બધું હારું અને આપણે તો દાંતે હલી ગયા ને આંખે ગઈને ખાને ગયા આ બધા બ્રેડ પીઝામાં ગયા જેવા ઘી ને સાકર હોત ને તો ના જાત અને પાછું એટલું કામ હોત એ જોઈએ ને આપણે તો ખાટલેથી પાટલે પાટલેથી ખાટલે એસી જ્યાં ઠંડી લાગે ત્યાં ગરમી હીટિંગ ચાલુ થાય ગરમી લાગે ત્યાં એસી ચાલુ થાય આની અંદર ક્યાં પછી કશું રહે કહો કોઈ રીતે પછી આયુષ્ય ઘટી શરીરમાં રોગે વધ્યા બધુંય વધ્યું પણ આ ખોરાક હતો અને આવો ખોરાક જેનો હોય તમે જુઓ જે લોકોનું સ્વાસ્થ્ય બહુ સારું છે બહુ સાદો ખોરાક લેતા હોય એ કામ કેટલું કરે છે આપણા દેશના વડાપ્રધાન શ્રી કેટલું કામ કરે છે એમનો ખોરાક પૂછો ને શું ખોરાક છે ફાફડા જલેબીનો ખોરાક છે પૂછો કયો ખોરાક છે એટલે કામ કરી શકે અને આપણે આઠ કલાક ઊંઘ લઈએ તો ઓછી પડે કે હજુ તો આજે કઈ મજા આવી કે ભાઈ કેટલું કુવાલા જેટલી ઊંઘ આપે ભગવાન તને અઢાર કલાક કુવાલા ઊંઘે છે ઓસ્ટ્રેલિયાનું ખાવા જ જાગે ખાલી એટલી ઊંઘ આપે તો સંતોષ થાય માટે ખોરાક બગડ્યા ને એટલે બધું જ બગડ્યું અન્ન તેવું મન એવું માણસ એવા વિચાર એવું જીવન આ બધું ત્યાંથી શરૂ થાય છે પણ હશે ચિંતા ના કરતા તો વિષય આવ્યો મને યાદ આવ્યું કીધું બાકી આપણે બધા એક જ પલ્લામાં છે મહારાજને રાજી કરવા ઘી અને સાકર સાથેનો ભાત જ્યારે જમી રહ્યા તે પછી ઘી વગરનો ભાત આપ્યો તેમાં દૂધ ને સાકર શ્રીઅરીએ સ્વયં પ્રેમથી પીરશે અને પહેલા આ બધું આવું બનતું નહોતું ને આ જ જમે એટલે એ જ ભાવે જ્યારે બધાને પીરસી રહ્યા ત્યારે શ્રીયરીએ હાથ અને ચરણ ધોયા પછી ત્યાંથી આવીને પલંગ ઉપર બેઠા ત્યારે ત્યાં સંતો અને હરિભક્તોની સભા ભરાઈ ગઈ આપણે તો એકાદશીને ક્યાં સત્વો ગુણી રહેવા દીધી છે એકાદશી ને ફરાળે નથી રહ્યું તો એમાં પાપડી નો લોટ ગોત્યો છે ક્યાં રે આવે કહો મને આપણા તો કયા પેરે વખાણ કરવા ભગવાન આપણને તો પોતાની કૃપાએ તારે તો પાર પડી એમ છે કીર્તન ભક્તિ કરન સંત લગે મૂર્તિ કે સોબા જામે કીએ हरि की शोभा जथारथ जैसे हरि की शोभा जथारथ जैसे कीर्तन कथा दर्शावे तैसे कीर्तन कथा दर्शावे तैसे ताऊपर हरी बात चलाई सोबातयतिमिष्टकराय समय विन कीर्तन और बाता समय विन कीर्तन बाता कथा कहे अमरुत सुखदाता कथा कहे अमरुत सुखदाता પછી આ બધું ભોજન થઈ રહ્યું પછી ભજન ચાલુ થયું ભોજનને પચાવવું પડે ને જે કીર્તનોમાં મૂર્તિની શોભાનું વર્ણન હતું સંતો એવા કીર્તન ગાઈને કીર્તન ભક્તિ કરવા લાગે કીર્તનો બહુ પ્રકારના છે શરના ગતિના કીર્તન છે ઉપદેશના કીર્તન છે મૂર્તિના કીર્તન છે સંત મહિમાના કીર્તન છે પ્રાર્થનાના કીર્તન છે અંતકાળના કીર્તનો છે કવ્વાલી જેવા કીર્તનો છે ગોડી રાગના કીર્તનો છે પ્રભાત્યા છે ધ્યાન થાય એવા ધ્યાન ચિંતામણીના કીર્તનો છે બધી બહુ પ્રકારના કીર્તનો છે એમાં સંતોએ કીર્તનોમાં મૂર્તિની શોભાનું વર્ણન હોય મૂર્તિની શોભા તારી મૂર્તિ રે જો નેનો નો શણગાર નો શણગાર મારા હૈયા કેરો હાર તારી મૂર્તિ રે જો નેનો નો શણગાર હે મહારાજ મારી આંખોનો શણગાર છે ને એ તમારી મૂર્તિ છે અને મારા હૈયાનો હાર છે ને એ તમારી મૂર્તિ છે મૂર્તિના વર્ણનવાળા પદો સંતોએ કેવા ગાયા છે મુક્તાનંદ સ્વામીનું પદ છે નયન સર તિખે નાથ તિહારે નયન સર તીખે હેનાથ તિહા નયન સર એટલે આંખોના બાન નયન સર એટલે આંખોના બાન પ્રભુ તમારા તીખા છે કેવા તીખા છેયનકી લોટ પોટ કરે લોટપોટ કરે દારે નયન સર તીખે નાથ તિહાર જેને જેને પ્રભુ તમારા નયનની ચોટ લાગી લોટપોટ કરી દીધા ચોટ લગી નારાદાસન કાદિક ચોટ લગી નારા દેસન કાદિક હો રહે જગ સે રે હો રહે જગ સે યારે હો રહે જગ સે નયન સર તીખે હે સરખેનાથ તિહાર દેખન મેં તો કમલ હુસે કોમલ देखन में तो कमल हो समल भेद तय भारे भेदतया तर भारे भेद तय तर नयन सर तीखे है नाथ तिहारे जिन, जिन को लगी चोट नयन की लोट पोट कर दारे

હો રહે જગશે નરે જગમાં રહેવા છતાંય પણ જેને ભગવાનની આંખનું તીર વાગી જાય બીજા તીર તો વાગ્યા હશે પણ જ્યાં સુધી પુરુષોત્તમ નારાયણની આંખનું તીર નથી વાગ્યું પીવડા ઘનશ્યામ મહારાજની આંખો કેવી છે જો કેવી લાંબી આમ નય ને આંખો છે હમણાં બતાવતા હતા ને મહારાજની મૂર્તિ જો કેવી આંખો છે મહારાજની હવે આનું તીર લાગી જાય હો રહે જગશે ન્યરે મુક્તાનંદ સ્વામી કહે છે નયન સર તીખે તિખે નાથ તિહારે પ્રભુ તમારા કેવા છે દેખન તો કમલ ને કોમલ જોવામાં તો પ્રભુ કમળથી કોમળ લાગે છે એવા સરસ એટલા બધા તમારા કોમ કમળથી કોમળ નેન છે પણ પ્રભુ એની ધાર એવી છે ને અનિ એવી છે ને ભેદ તંતર ભારે પ્રભુ મારા અંતરને ભેદી નાખે છે મુક્ત કે કહા કહું મુખશે જાનત જાનન હારે જાનત જાન હારે જાનત જાનન હારે નયન સર તીખે નાથ હે પ્રભુ તમારું જેને નયનનું તીર લાગ્યું છે એને અંતરમાં ખબર છે કે તમારા નયનના સર કેવા હોય તમારા નયનના તીર કેવા હોય જાનત જાનન હારે ઘાયલ કી ગત ઘાયલ જાને બીજાને ના ખબર પડે મેરો દર્દ ન જાને કોઈ મીરાબાએ ગાયું છે મેરો દર્દ ન જાને કોઈ એરી મેં તો પ્રેમ દીવાની મેરો દર્દ ન જાને કોઈ ભગવાનમાં વાલા ભક્તો જેને પ્રેમ કરવો છે કીર્તન ભક્તિનો અભ્યાસ અચૂક કરો અચૂક કરો કીર્તનોનો અભ્યાસ જેટલો કરશો કીર્તનોને શ્રીજી મહારાજ પાસે ગાવાનો જેટલો અભ્યાસ કરશો તમારો રાગ કદાચ સારો ન હોય તો ધીરા અવાજે બીજાને ડિસ્ટર્બ ન થાય એમ મનમાં જે કીર્તનનો ભાવ છે ભાવની સાથે ચાલ્યા કરો વાંચીને કીર્તનના ભાવની સાથે ચાલો ભગવાનમાં હેત બહુ થશે બહુ હેત થશે આપણો જેના માટે આ શ્વાસ છે જેના માટે આપણું આ ખોરિયું છે આ માંસ આ હાડ પિંજરમાં બીજું લેવાનું છે શું આમાં ગંધ સિવાય મૂક્યું છે શું આમાં કઈ વસ્તુ રૂઢી મૂકી છે ગઈકાલે જ વાત આવી હતી આને તો બસ એક વીટો બનાવીને ઉપર એક મઢી દીધું છે અંદર એક ચૈતન્ય મૂક્યો છે એ ચૈતન્યને પરમાત્માની અંદર જોડી દેવો એની માટે આપણો જન્મ છે માટે ભગવાનના ભક્તો કીર્તનોનો અભ્યાસ કરજો બહુ બધા કીર્તનો છે મહારાજના વિરહના કીર્તનો છે પ્રેમાનંદ સ્વામીના ગાયેલા એવા ભગવાનના વિરહના કીર્તનો સજની શ્રીજી મૂજ સાંભળ્યા સા ભર્યા રે ઘટપુરમાં પ્રેમાનંદ સ્વામી ગાય આંખમાંથી ચોધાર આંસુ વહેતા હોય ક્યારે હાવે દેખું રે હસતા મારા મંદિર્યા માં વસતા બ્રહ્માનંદ સ્વામી ગાતા હોય પાતળીયે હર્યા પ્રાણ બેની મારા પાતળિયે હર્યા પ્રાણ પ્રેમાનંદ સ્વામી ગાતા હોય પ્રીત કરી પછતાની એવા કીર્તનો વિરહના ભગવાનની મૂર્તિમાં હેત કરાવે એવા નવલ સ્નેહીનાથજી પ્રેમી જનના છો પ્રાણ મેલી વનમાં એકલી મેલી વનમાં એકલી મેલી વનમાં એકલી જીરે ગયા ધર્મ કુમાર ગયા ધર્મ કુમાર એમ ન ઘટે તમને નાથજી હે પ્રભુ આ વનમાં ક્યાં મને આ સંસાર રૂપી વનમાં એકલી મૂકીને ક્યાં જતા રહ્યા પ્રભુ કેવા ભાવો સંતોએ લખ્યા છે આવ્યા તમારે આસરે આવ્યા તમારે આસરે જીરે મેલી કુટુંબ પરિવાર મેલી કુટુંબ પરિવાર જાનુ અમને પાડશો જાનું અમને પાડશો આવા બધા કીર્તનો પ્રેમાનંદ સ્વામીના લખેલા છે મુક્તાનંદ સ્વામીના લખેલા છે ઘેરે સાદે બોલતા દેતા દઈ મારું નામ પ્રેમાનંદ સ્વામી કે ઘેરે સાદે પ્રભુ તમે મને બોલાવતા હવે આ સંસાર રૂપી ભટકનમાં મૂકીને મને જતા રહ્યા છો હવે મને કોણ બોલાવશે આ ભાવો કીર્તનોમાં અપાર પડ્યા છે અપાર પડ્યા છે અને ભાવોને આપણા અંતરમાંથી આપણે પ્રગટ કરવા પડશે આપણે બહુ બીજાના વિયોગમાં રડ્યા છે આપણે બહુ બીજાના બીજા બધા બહુ બીજા રૂપ જોયા હશે પણ મહારાજના રૂપમાં હવે મસ્ત થવું છે મહારાજના રૂપમાં મસ્ત થવું છે મહારાજની મૂર્તિમાં મસ્ત થવું છે મહારાજના શણગારમાં મસ્ત થવું છે મહારાજના વિયોગની અંદર રડવું છે હવે બીજાના વિયોગ આપણને ન ખપે મહારાજનો વિયોગ ખપે મહારાજનો યોગ ખપે અને મહારાજનો વિયોગ ખપે આવું બધું કીર્તન ભક્તિમાંથી થાય છે માટે કીર્તનોનો અભ્યાસ ભગવાનના ભક્તો અવશ્ય મેવ કરે વાંચન રાખો શ્રવણ રાખો અને જે સાંભળો ને એમાં તમે ખાલી મ્યુઝિક પર વજન ના આપશો ઘણાને કીર્તન ભક્તિ થાય ડોલવા લાગે પણ કીર્તન પૂરું થાય ને ક્યુ કીર્તન ગાયું મારી બલા હું આવ્યું તું કીર્તનમાં કોને ખબર પણ વાગતું તું બહુ સરસ શું ગાયું વંશ મોર પણ વંશ મોરમાં માથું જલતું હોય વંશ મોર માં શું અંદર શબ્દ આવ્યો શબ્દની ભૂમિકા સુધી જ્યાં સુધી ન પહોંચાય ત્યાં સુધી નંદ સંતોના શબ્દની ભૂમિકાએ ન જવાય તો એની ભાવની ભૂમિકાએ પહોંચાય નહીં અને ભાવની ભૂમિકાએ ન પહોંચાય તો હૃદયની અંદર ક્યારેય પરમાત્મા પ્રત્યેનો ભાવ પ્રગટ થાય નહીં અને જો હૃદયથી પરમાત્મા પ્રત્યેનો ભાવ પ્રગટ થાય નહીં તો ગાયું કે સાંભળ્યું બે ગાયું તે ન ગાયા જેવું સાંભળ્યું તે ન સાંભળ્યા જેવું માટે કીર્તન ભક્તિને બહુ હૃદયથી એક એક શબ્દને વિચારવા વિચારવા વાલા ભક્તો અત્યારે જે નિવૃત્ત હો જેને અત્યારે ટાઈમ હોય બીજો ટાઈમ બગાડ્યા વિના વચનામૃત અને કીર્તનો કીર્તનોનો અભ્યાસ કરો એની અંદરનો ભાવ મહારાજનો ખોળો મહારાજ પ્રત્યેનો નંદ સંતોનો ભાવ ખોળો બહુ મજા આવશે બહુ મજા આવશે જીવન જીવવાની કોઈ નવી દિશા મળી જશે જીવન જીવવાનો એક વિઝન મળી જશે આપણને છતે દેહ એવું અનુભવાશે ક્યાં મારા મહારાજ દૂર છે આર્યા મહારાજને આર્યો હું એમ અનુભવાશે અને એવું અનુભવાય એના માટે જ આપણો જન્મ છે શ્રીજી મહારાજ એટલા બધા મોંઘા નથી થયા મહારાજ તો સસ્તા છે સાચા ને સોગા ગણા નથી મોંઘા થયા મહારાજ શા માટે કંગાળ રહેવું સિદ્ધ ને રહીએ રે કંગાળ સંતોષ સિદ્ધ ને રહીએ રે કંગાળ આવો મોટો માલ મળ્યો હોય પછી કંગાળ શા માટે મહારાજે જે મૂર્તિના કીર્તનોની વાત આવી અને મૂર્તિનું યથાર્થ જે શોભા હતી એવા કીર્તનો જે કીર્તન અને કથામાં દર્શાવતા હતા એ ઉપર શ્રીયરી વાત ચલાવતા પછી મહારાજ મૂર્તિની વાતો કરવા લાગતા મહારાજ પછી વાતો કરતા એ ભગવાનની મૂર્તિ તો એવી છે ત્રિલોકીમાં કોઈ રૂપ એવું નથી કે જેને એની રૂપની ઉપમા અપાય એવો કોઈ શબ્દ નથી જેને ભગવાનના શબ્દની ઉપમા અપાય એવો કોઈ સ્પર્શ નથી કે જેને ભગવાનના સ્પર્શની ઉપમા અપાય એવો કોઈ ગંધ નથી કે જે ભગવાનના ગંધની જેને ઉપમા અપાય ભગવાન એવા છે અનુપમ સાર ને રે વંદુ સહજાનંદ રજરૂપ અનુપમ સાર રે લોલ જેને ઉપમા ના આપી શકાય એવા છે એવી અલૌકિક મૂર્તિ એનું મહારાજ પોતે વર્ણન કરે છે પંચાળાના ત્રીજામાં વર્ણન કર્યું છે પંચાળાના ચોથામાં વર્ણન કર્યું છે મહારાજે મૂર્તિનું વર્ણન ઘણી બધી જગ્યાએ કર્યું છે અને મહારાજે જે મૂર્તિનું વર્ણન કર્યું છે સારંગપુરના બીજામાં કર્યું છે એ બધા મૂર્તિના વર્ણનને વાંચી વાંચીને મહારાજે માનસી પૂજાનું અંત્યના ત્રેવીસમાં વચનાવતમાં આપણને શીખવાડ્યું છે એવી રીતે મહારાજે જ્યાં જ્યાં મૂર્તિનું વર્ણન કર્યું છે જ્યાં જ્યાં ધ્યાનનો અભ્યાસ મધ્યના તેરમામાં લોયાના તેરમામાં અંત્યના એકવીસમાં ધ્યાનનો અભ્યાસ અમદાવાદના પહેલામાં મહારાજે જે ધ્યાનનો અભ્યાસ બતાવ્યો છે એ રીતે ધ્યાનના અભ્યાસમાં આપણે જઈએ તો મહારાજ તો આપણને સુખ આપવા માટે બેઠા છે સુખ મૂર્તિ આપણને સુખ આપવા માટે જ પ્રગટ્યા છે સુખના સમુદ્ર એવા શ્રીજી મહારાજ આપણને સુખિયા કરવા માટે જ આ લોકમાં આવ્યા અને આ લોકમાં આપણા મધ્ય અત્યારે પણ રહ્યા છે રહ્યા છે તે ઉપર શ્રી હરી આગળ વાત ચલાવતા એ વાત અતિશય મીઠી લાગતી મહારાજ વાત ચલાવતા ને બહુ મીઠી લાગે સમય વિના કરાયેલા કીર્તન કથા કહે તે અમૃત સમાન સુખદાયક હોવા છતાં અર રમન કહાવત જેતા મન કો શાંતિ ન કરે તેતા શાંતિ કરે જો જીતનો જાય તિતનો સોલગત સમય વિના કરાયેલા કીર્તન વાતો કોઈ કથા કહે તે અમૃત સમાન સુખદાયક હોવા છતાં અને ભલે તે રમણીય કહેવાતા હોય તો પણ તે બધાના મનને શાંતિ કરતા નથી અને જેટલી શાંતિ માટે મહેનત કરવા જાય તેટલો તે પ્રસંગ ઉલટો હતી દુઃખદાયક લાગે છે એટલે બધું સમયે કરવું કથા ક્યારે કરવી કીર્તન ક્યારે કરવું ભજન ક્યારે કરવું એવું નહીં કે કથા સારી છે એટલે બસ કથા કર કર જ કરો તો બધાને સુખદાયક થાય એવું ના હોય કીર્તન તમે ગાયા જ કરો તો બધાને સુખદાયક થાય એવું ના હોય એટલે સમય જોઈને કરવું પડે પાછું ક્યારેક ગાવું આવે દાદા ખાચન ની જાન લઈને પરનાવા જાય અને દેવાનંદ સ્વામી પછી ઉપાડે તારે માથે આ લગ્નના ગાળે ગવાય ત્યાર તો કુંદનપુર વિવા રચ્યો એવું જ ગાવું પડે ધોળના પદ ગાવા પડે અને બધો રસિક ભાગ આખો વર્ણનનો આવે એવો ગાવો પડે તો વરરાજાને પોરો ચડે પરણવું છે બાકી તો કે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે ક્યાં ગાવ છો ભાઈ લગ્નના ગીત લગ્નમાં જાય છે ત્યારે ન ગવાય કોઈ હોય દવાખાના સંબંધી બીમાર થયા છે અથવા કોઈ ધામમાં ગયા છે તો એવા પ્રસંગે જઈને એમ કહેવાય જો ભાઈ આ તો પાણીના પરપોટાની જેમ બધું ફૂટે છે એ વાત ન કરાય સાચું જ છે પણ જ્ઞાન ક્યારે દેવું એ પણ સમયની ખબર હોવી જોઈએ દરેક સમયે દરેક પ્રકારનું જ્ઞાન કામ લાગતું નથી કીર્તન કથા બધું એના સમયે સમયે અને કીર્તન અને કથામાં પણ ક્યારે કેવું એ પણ એના સમયે સમયે ગવાતું હોય અને એવી રીતે જ કરવું પડે હવે કેટલાક ગામડાઓમાં જવાનું થાય ને તો અહીં આગળ પણ ક્યારેક કોઈક એરિયાઓમાં જવાનું થાય અથવા તો ભારતમાં હોઈએ ત્યાં જવાનું થાય તો ત્યાં જઈએ તો એ લોકોને સત્સંગ એટલું ઊંડાણથી હોય નહીં એ રોજ નિત્ય કથા વાર્તાના વ્યસની હોય નહીં જેને કથાવાર્તાના રોજના સંસ્કારો ન હોય એને આવા ગ્રંથોની મૂળ વાતોને સાંભળવી બહુ જ અઘરી પડે અતિ કઠન પડે કારણ કે એને રોજનો એનો જીવ હજુ રાવ જ નથી થયો બોલો કે રાવ પેલા પલોટવો પડે આ બળદને બળદગાડીએ જોડવો હોય હળે જૂતવો હોય તો પહેલાં શું કરવો પડે પલોટવો પડે એમ જીવને કેટલા વર્ષો સુધી આ શાસ્ત્રોમાં પલોટાય ને જીવ ત્યાર પછી જીવ શાસ્ત્રના મૂળ શબ્દને સાંભળવા માટે સક્ષમ બને એને સુખી થાય નહીં તો એને કેટલા બીજા ઓઠા લાવો ને ત્યારે જીવને પાર પડે નહીં તો ના પાર પડે થાકી જાય એટલે કેટલીક જ્યારે નવા એરિયામાં જવાનું થાય અને ત્યાં આમ સભા જોઈએ ને અમે એટલે અમે વિચારી લઈએ કે અહીં તો કઈ વાત કરવાની છે ખબર છે અહીં એ જ વાત કરવાની છે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે મોગો મનુષ્ય વારો ફેર ફેર નહી મળનારો વીજના ઝપકારે મોતી પરોવી લેવું આવું જ બધું કાઢવું પડે અને એમાંથી પછી બે આમ ને બે આમ દ્રષ્ટાંત ને બે આમ દ્રષ્ટાંત કરો ત્યારે માંડ માંડે કલાક પછી ક્યાંક સારી વાત કરી તમે એ થોડુંક સમજે બાપડો કારણ કે એને વરમાં એક જ વખત તમે એ એરિયામાં ગયા ત્યારે સભામાં એક વખત સભામાં બેઠો હોય હવે કેટલુંક લઈને ઊભો થાય એનું મોઢું જ કીડી જેટલું હોય અને તમે જો હરિચરિતાનું સાગરના વચનાવના લાડવા એને દેવાના ચાલુ કરો તો એ કેમનો ખાઈએ કે કીડી કેટલુંક ખાય એટલે સમય અને સભાને પણ જોવી પડે સામેનાની પરિસ્થિતિને પણ જોવી પડે કોઈને એટલો બધો દુખાવો શરીરમાં ઉપડેલો હોય ને તમે કહો મૂર્તિનું વર્ણન કરવું આવે ના થાય ત્યારે ભગવાનના બે ચરિત્ર કહેવાય પણ આપણે કે ચાલો તિલચિહ્નનું ધ્યાન કરો આવે ઓલાને એટલો બધો દુખાવો ઉપડેલો છે સમજ્યા ને એટલો બધો બધું ખાવાની નસ ચડી ગઈ છે હરખો બેહી નથી શકતો આપણે કે હાલો મૂર્તિનું ધ્યાન આપણે સોળ ચિહ્ન અને મહારાજના તેલ ધ્યાન કરીએ ભાઈ નથી એની કેપેસિટી તને જે દુખાવો ઉપડે ને તારી કેપેસિટી એવી હોય તું એવું કર દે તને દુખાવો ઉપડે ત્યારે તું મૂર્તિના વર્ણનથી તને સુખ થાય એની નથી કેપેસિટી એ શાંતિથી હવે કેટલાક એવા સ્થિર બેસી ના શકતા હોય અને તમે એવું કહો અડધો કલાક ધ્યાન કરાલ આવે એને સ્પ્રિંગ જ બધે ફિટ કરવી હોય અડધો કલાક શું ધ્યાન કરવાનો હાથમાં સ્પ્રિંગ આંગળીમાં સ્પ્રિંગ નખમાં સ્પ્રિંગ બધે સ્પ્રિંગો હોય હવે સો સ્પ્રિંગો એ ક્યારે ઊંચી નીચે થતી હોય એને તમે કોઈ સ્થિર થા ન થાય એટલે પાત્રને સભાને પરિસ્થિતિને સમયને આ બધાને જોઈને કથા કીર્તનાદિક થાય બાકી ના થાય પછી તમે મને તો એમ હોય કે આ જ્ઞાન મારે તો આટલું છે ઠાલવી જ દેવું છે કે આજ તો દસ સુધી કથા કરે જ રાખવી છે તો કાલથી ધીરે 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 બધા વિચારે સ્વામીને તો રોગ લાગુ પડી ગયો છે બંધ કરો આવે કેટલુંક પણ જ્ઞાન આપવાનું પણ કેટલુંક દેવાનું આવું થાય હા હોય પાંચ દસ પચીસ હોય કે જેને રસ પડે એવું નથી બધાને એમ જ થાય પરંતુ આ બધું શ્રીજી મહારાજ બહુ પ્રેક્ટિકલ છે બહુ પ્રેક્ટિકલ મહારાજ કે જે સમય વિના કથા કીર્તન કરો તોય એ પાર પડે નહીં અને અત્યંત આકરો જોરદાર તાવ આવ્યો હોય ત્યારે ખાવાની રૂચિ થતી નથી હવે એ વખતે કોઈ એને સાકરનો શીરો કરીને ખાવા આપે તો તે આપનારો એને શત્રુ જેવો દેખાય એક તો કડવો શીરો લાગતો હોય તાવ આવ્યો હોય એટલે શીરો કેવો લાગે જીભ ઉપર કડવો આનો લાગે લો ને શીરો કર્યો છે જમો ને થોડો જમો બે ચમચી નહીં અડધો જ જમવો જ પડશે હવે બીમારને શું થાય એને એવો ગુસ્સો આવે કે આ હું મને જમો જમો મારાથી એક તો જમાતું નથી જીભ જ કડવી છે પણ ખરેખરો તાજો હોય ત્યારે ત્યારે આપ્યો હોય શેરે શેર ઘીનો શીરો તો છે હજુ બીજો ઉતરી જાય બધો હેઠો પણ બીમાર હોય તો એને જ રસ ના પડે એમ ઘણી વખત સામેની પરિસ્થિતિ જોવી પડે બીમાર જેવો હોય ત્યારે એને બહુ વાતોય ના કરાય બીમારનો બીમાર થોડો વિચારવાનો હાજો થશે ત્યારે વાતો કરશું ઘણી પ્રકારના બીમાર હોય ને બહુ પ્રકારના બીમાર બીમાર હોય હોય અને એ પ્રકારના ત્યારે બીમારીને પછી કરવું પડે આ બધું ખબર હોવી જોઈએ કઈ બીમારી કોને છે તાવ ઉતરી ગયા પછી અન્ન ખાવાની ઘણી રૂચિ થાય છે અને પછી અન્ન ખાવાના ભાવથી જો ખાવાનું માગે છે તો તેને લગાર પણ જો અન્ન આપતા નથી તો તે સુખદાયક નહીં બલકી દુઃખદાયક થાય છે બીમારો ત્યારે સિરોધો તો દુખદાયક આવે હાજો થઈ ગયો અને જો ન આપો તો દુઃખદાયક ચોમાસામાં સારો વરસાદ વરસે એટલો સોહામનો લાગે છે બરાબર પણ અતિવૃષ્ટિ થાય તો અને અનાવૃષ્ટિ રૂપ થાય એક બે વાર પડ્યો પછી પડ્યો જ નહીં તો પણ રૂચતો એમ કથા વાર્તા ને કીર્તન આદિકનું નું પણ જાણવું અતિવૃષ્ટિ ના કરવી અને અનાવૃષ્ટિ પણ ના કરવી એવું કહે છે મહારાજ કથા વાર્તાને કીર્તન ભજનમાં અતિવૃષ્ટિ ના કરી દેવી અતિ સર્વત્ર વર્જય હા એ અતિ કોના માટે છે કે જેને અતિ એવું લાગતું જ નથી મહારાજ કે અમારે કથા વાર્તા કીર્તન ભજન એમાં કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી આવો જ્યારે આત્મા થઈ જાય એને માટે સુખરૂપ છે પણ એવા બધાના આત્મા હોતા નથી એટલે સમયે સમયે કરીને પૂરું કરીએ આપણે આપણે કેવું રાખીએ સભાનો આ ટાઈમ કીર્તનનો આ ટાઈમ કથાનો આ ટાઈમ ભજનનો આ ટાઈમ એટલે બધાને સાનું પડે પણ એવું રાખ્યું હોય કે ભાઈ કોઈ સમયની કોઈ મર્યાદા નહીં અહીં તો ઉપડ્યું તે ઉપડ્યું જ્યારે બંધ થાય ત્યારે ખરું નક્કી નહીં આ ક્યારે બંધ થાય એ તો શ્રદ્ધા ઘટી જાય હા શ્રદ્ધા ઘટી જાય એવું રાખ્યું હોય કે ચાલો ભાઈ અત્યારે કીર્તન ક્યારે પતે કાંઈ નક્કી નહીં હવે સાડા આઠે કીર્તન પતે કોઈ દિવસ કથા ચાલુ થાય કથા ક્યારે પૂરી થશે કાંઈ નક્કી નહીં હાડા નવ દસ સાડા દસે પતે અને પછી જન્મંગલ લામાલથી પૂજન થાય તો ધડાધડ હમણાં બધા હોય જાય ગોદડું વટીન કે આ તો સંતો તો સંતો છે એ તો સાધુ થઈ ગયા પણ આપણે તો કામ ધંધો હોય કે નહીં આવું થાય એટલે બધું પ્રેક્ટિકલ શ્રીજી મહારાજ બહુ પ્રેક્ટિકલ હતા અને પ્રેક્ટિકલ જ બધો સત્સંગ થાય એવા જે જીવ હોય ને એવા બે પાંચ દસ જીવ હોય કે જે ભગવાનમાં જ રહી શકે અખંડ ભગવાનનું કીર્તન ગાઈ શકે સાંભળી શકે ભજન કરી શકે કથા સાંભળી શકે બાકી ગુણાદિતનંદ શકે આપણે તો ફરતું કરવું ઘડીકા 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 ત્યારે ફ્રેશ રહેવાય બાકી ફ્રેશ જ ના રહેવાય આપણા બધા રોગ તો જુઓ કેટલા પ્રકારના રોગ છે ભજન કરે ને બે ચાર કલાક ભજનમાં બેઠો હોય ને પછી કે થોડો આંટો મારું કેમ ફ્રેશ થવું છે ભજન કરવાથી ડિસ્પ્રેસ થઈ ગયો અને હવે આટા મારશે ને બાર એટલે કેવો થશે ફ્રેશ થશે વચનામૃત વાંચતો હોય પાંચ કલાક હવે થોડીવાર સમાચાર જોઈ લઈએ શું આવે સમાચારમાં કેમ ભાઈ સમાચાર વચનામૃત પાંચ કલાક વાંચ્યું ને એ થોડોક કંટાળી ગયા આવે થોડું બે પાંચ દસ પંદર મિનિટ થોડા સમાચાર જોઈએ ને તો કેવું થઈ જવાય ફ્રેશ થઈ જવાય જોવો તો ખરા ફ્રેશ થવાની દવાઓ તો જોવો એક એક કારણ કે માથાની દવાઓ છીએ આપણે બધા એટલે ફ્રેશ કાંઈ એમ ના થવાય મહારાજ કે અમાર તો જ્યારે ભજન કરીએ ને ત્યારે ફ્રેશ થવાય છે કથા વાર્તા કરીએ ને સાંભળીએ ને ત્યારે મહારાજ કે ફ્રેશ થવાય છે ત્યારે જાને મંદવાળ હતો જ નહીં દુઃખ હતું જ નહીં કાંઈ છે જ નહીં એવું થઈ જાય મહારાજ કે જ્યારે ભજન ભક્તિ કથા વાર્તા ભજન કરતા હોય ત્યારે એવા દિવાણા થઈ જવાય છે કે સભાનું ભાને ભૂલી જવાય છે મહારાજ આમ કે છે લો એવું આપણે થવાનું છે આજને આજ તો ના થવાય અત્યારે તો અતિવૃષ્ટિ જ લાગે અનાવૃષ્ટિ જ લાગે પણ થવાનું છે રાખવું કે થવું છે એમ ફ્રેશ થવા બીજું ના કરવું પડે ઝેર જો અલ્પ હોય તો પણ તે કોઈને સુખદાયક લાગતું નથી પણ વિષમ અત્યંત દુઃખદાયક સમયમાં તે ઝેર કોઈને અતિશય સુખદાયક લાગતું હોય છે ઝેર આમ દુઃખદાયક છે પણ ઝેર ઝેરને મારે આપણું મોઢું કડવું થઈ ગયું હોય તાવથી અને પછી જે દવા લઈએ મેલેરિયાની એ પણ કેટલી કડવી આવે છે મેલેરિયાની દવા અંદર ગળી જઈએ ને આપણે તોય એનો ઓળકાર આવે ને તો કડવો આવે બોલો એ મેલેરિયા જેને થયો હોય અમેરિકામાં જ જન્મ્યો હોય ને તો મેલેરિયા ના થયો હોય પણ ભારતની જન્મભૂમિ જેને પ્રાપ્ત થઈ હોય અને ભારત દેશની જેને હવા પાણી મળ્યા હોય સારી રીતે અને એમાં પણ ભારત દેશની અંદર ચોમાસાની અંદર મચ્છર થયા હોય અને અત્યારે તો મચ્છર ઘેર ઘેર થઈ ગયા છે એ મચ્છરોને લોહીનો દાન કર્યું હોય એવા જીવાત્માઓને મેલેરિયાની પ્રાપ્તિ થઈ હોય અને પછી એને જ આ મેલેરિયાની દવા લેવાનો વિચાર આવે અહીંવાળાને મેલેરિયા શું શું ખબર હોય એ કોવિડમાં અત્યારે ખાય છે મેલેરિયા એ વાત સાચી તમારી એ દુઃખદાયક કડવું ઝેર છે પણ ઝેર ઝેર ને મારે કડવી દવા છે પણ લેવી ગમે છે કેમ તો કે મેલેરિયા જાય નહીં તો ઝેરી મેલેરિયા મરી એટલે અતિશય દુઃખદાયક હોય કડવું છે છતાં પણ એ સુખદાયક લાગતું હોય છે કોઈ દરદ ઉપર દામ જેટલા દે તેટલો તેને મિત્ર માનવામાં આવે છે ગુમડું થી હોય ને ગુમડો એની પર દામ દે કારણ કે ગુમડા ને ગુમડું દુખે તો બહુ પણ એની પર દામ દે તો ફૂટી જાય અને ફૂટી જાય ને તો બધું નીકળી જાય પાક પરું બધું નીકળી જાય ને પછી સુખ થાય એટલે એની પર કોઈ દામ દે તો કેવા લાગે સુખરૂપ લાગે દામ દે તો બોલો એવું છે કોઈ દરદ ઉપર દામ દે પેલી હોટ કોથળી લઈને બેહવું પડે દામ એ દે એટલે અંગમાં રાત અને દિવસ અત્યંત પીડા થયા કરતી હોય છે પણ એને મિત્ર માનવામાં આવે તેને જો કાપ્યા વિના ક્યારેય શાંતિ થાય તેમ ન હોય તો પછી અંગને આનંદથી કપાવે પણ છે એને કાપવું પડે કોઈ વખત એ જો ના તો કાપવું પડે જગતમાં નાક અને કાનને કાન તે ઘણું કલંક આનું નાક કાપ્યું કાન કાપ્યા સુરપંખાનું નાક કાપી નાખ્યું હતું બરાબર ને તો ભૂંડું કહેવાય પણ ઘરેના પહેરવા માટે તે નાક અને કાનને કપાવે છે વિંધાવે છે ને નાકમાં નથની પહેરવા કાનમાં બુટિયા પહેરવા ને કોચ્યા વિના કોચ્યું એટલે કાપ્યા બરાબર જ છે તો એને શું માને છે સુખદાયક માને છે કે વાહ કેટલા રૂપાળા દેખાશું બુટ્ટિયા પહેરશું તો કર્ણવેદ સંસ્કાર છે જો કે કર્ણવેદ સંસ્કાર છે જ બુટિયા પહેરે એક બાજુ પહેરે બે બાજુ પહેરવા કર્ણવેદ સંસ્કાર જ જ છે છે તો તો સુખદાયક માનવામાં આવે જેને જેમાં ગુણ મનાય તે તરત તેને હરખથી કરવા લાગે છે હરખથી ઘણા તો કાન વિંધાવે ને બુટિયા પહેરવા તો પાકે પાકી જાય તો અને અત્યાર તો નથી ઘણા પહેરતા આવડા મોટા મોટા પહેરે છે શોખ માટે એ તો વળી કઈક નવો જ છે સંસ્કાર પહેરેને એવા મોટા 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 પહેરે ક્યાં પહેરે અહીં પહેરે અહીં આગળ એ પહેરે છે કે ના આ નેન ઉપર પહેરે છે ડૂટી ઉપર અહીં આગળ આની ઉપર પહેરે છે તમે બધા જોયા હોય એટલે તમને ખબર હોય અમે જોયું બહુ ઓછું હોય ને અહીં મેં જોયા છે ક્યારેક ક્યારેક અહીં અહીં આની ઉપર હવે આની ઉપર અહીં કોચે નેનની ઉપર કેટલી પીડા થાય અહીં આગળ હોઠ ઉપર અહીં આગળ પહેરે એને કેટલી પીડા થાય પણ શોખ છે મજા આવે છે ફોટો હારો આવતો હશે ખબર નહીં કેવો આવતો હશે પણ ફોટો હારો આવતો હશે જગતમાં સારું દેખાતું હશે કેટલા બધા પહેરે છે અને આવું પહેરે છે એમાં ગુણ મનાય તે તરત હરખથી કરવા લાગે જેમાં જીવને મજા આવે ને હરખથી કરે એટલે શ્રીજી મહારાજે આગળ કહી દીધું કે અતિવૃષ્ટિ ને અનાવૃષ્ટિ પણ મહારાજે પાછળથી ઉપદેશ આપી દીધો કે કથા વાર્તાન કીર્તન ભજન હારા જ લાગવા જોઈએ કારણ કે આપણે ભગવાનને પામવા છે એટલે સારા લાગવા જોઈએ દક્ષિણી અને નાગરે વિપ્રો ઉત્તમમાં ઉત્તમ કહેવાય છે તેમના જેવા બીજા કોઈ કર્મકાંડી નહીં પૂજા વખતે તેઓ કોઈનો સ્પર્શ કરતા નથી કર્મકાંડી બ્રાહ્મણો હોય કોઈનો સ્પર્શ ના કરે પૂજા વખતે પવિત્ર રહે છતાં જો તેમને ધન મળતું હોય તો તેઓ અત્યંત નીચની પણ સેવાને સેવક થઈને કરવા લાગી જાય છે અને તેમને નીચની સેવા કરવામાં લાજ શરમ પણ આવતી નથી તેઓ હંમેશા ધનને જ ઊંચું માને છે તેમ જેને ભગવાનમાં જ લાભ મનાયો હોય તેનાથી ભગવાન માટે જે કરવું હોય તે થઈ શકે હવે બહુ સરસ વાત આવે છે કે ધનમાં લાભ મનાનો છે ભગવાનમાં લાભ મનાનો છે એ વિશે એક વાતો આપણે આવતીકાલે સાંભળશું